આમોદ કોરોના પોઝિટિવ આવેલા નિવૃત્ત શિક્ષકનું ગત રાત્રિએ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જે સાથે ભરૂચ જિલ્લાનો કોરોના મોતનો આંક 3 પર પહોંચ્યો હતો। ચતુરભાઈ પરમાર 24મી એપ્રિલના રોજ ભરૂચના તવરા ખાતે માતૃછાયા સોસાયટીમાં તેમના નિવાસસ્થાને બાથરૂમમાં પડી જવાથી જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેમને ભરૂચમાં સારવાર ન મળતા 28મી એપ્રિલે વડોદરા ખાનગી મલ્ટીકેર સ્પેશિયલ હોસ્પિટલમાં પગનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ 30મી એપ્રિલના રોજ આમોદ પોતાના ઘરે આવ્યા હતા અને 10 દિવસ રહ્યા હતા। ત્યારબાદ 11મી મેએ મળસ્કે તેમને શ્વાસોશ્વાસની તકલીફ થતા તેમને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। 79 વર્ષના ચતુરભાઈ ત્રિભુવનભાઈ પરમાર કિડની તેમજ ડાયાબિટીસ તેમજ શ્વાસોશ્વાસની તકલીફથી પીડાતા હતા અને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે કોરોના સામે 7 દિવસ સુધી લડત આપી આખરે તેમનું ગત રોજ રાત્રિના સમયે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું। આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 3 ઉપર પહોંચ્યો હતો।